ઘનશ્યામ મહારાજની સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબોજનમાચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રીતસકલ જીવતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસરુચિરાદનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની બધાય ભક્તોને અહીંથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજની આપણી આ શનિવારની સભા છે આપણે બહુ પહેલાં આ અવસર રે દયાળુ દયા કરી રે એ કીર્તન ઉપર કથા કરી હતી એ કીર્તનની બે કડી બાકી છે એટલે એને જ આપણે આજે પૂર્ણ કરીશું એક વખત કીર્તન ગાશું ત્યાર પછી આપણે કથાને થોડી સાંભળશું આય વસર રે દયાળુ દયા કરી રે આય વસર રે દયાળુ દયા કરી રે આય વસર રે દયાળુ દયા કરી અવસર રે દયાળુ દયા કરી રે ટાળવાને જન્મ મરણના તાપ રે ટાળવાને જન્મ મરણના તાપ રે વાહને ચડીને રે આવો છો મારા વાલમાં ને આવો છો મારા વાલમાં રે નારાયણ નામ જપતા જાપ રે નારાયણ નામ જપતા જાપ રે અનેક ને આવ્યા રે અંત સમે તેડવા કને આવ્યા રે અંત સમે તેડવા રે સાથે સંત જનનો સાથ રે સાથે સંત જનનો સાથ રે એવા તે તમારા રે ગુણ આનંદ અપાર છે રે એવા તે તમારા રે ગુણ અનંત પાર છે રે સાંભળતા મા સર્વે થાય સનાથ રે સાંભળતા મા સર્વે થાય સનાથ રે આય વસર રે દયાળુ દયા કરી
તીરે ઉતારી બહુ નારી ને રે અધમ જાતિ રે ઉતારી બહુ નારી ને રે જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ રે જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ રે ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે શરણે આવ્યા ના શ્યામ સુજાન રે શરણે આવ્યા ના શ્યામ સુજાન રે આયવસર રે દયાળુ દયા કરી રે આયવસર રે દયાળુ દયા કરી રસને રે પ્રગટ કર્યો કાનજી રે કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી કરવાને અનેક જનનો ઉદ્ધાર રે કરવાને અનેક જનનો ઉદ્ધાર રે મુક્તાનંદના વાલે રે મહા સુખ આપ્યું રે મુક્તાનંદના વાલે રે મહા સુખ આપ્યું રે કરી નિત્ય નવલા ને હવિહાર રે કરી નિત્ય નવલા ને હવિહાર રે આયવસર રે દયાળુ દયા કરી રે આયવસર રે દયાળુ દયા કરી રે આયવસર રે દયાળુ દયા કરી અવસર રે દયાળુ દયા કરી રે સદગુરુ મુક્તાનંદ સ્વામી જ્યારે અક્ષરધામની અંદર જવાની તૈયારી કરે છે ત્યારે સ્વામી આ પદ લખેલા છે એ ઇતિહાસ આપણે આગળ સાંભળી ગયા ભગવાન શ્રીહરિ આપણી ઉપર એવી દયા કરી છે આ વખતે અહીં આગળ સ્વામીએ જે છેલ્લી કડીથી ત્રીજી કડી લખી ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે કહેવામાં આવ્યું હોય કે તમારા આટલા પર્સન્ટેજ આવે તો જ તમને આમાં એડમિશન મળે અને પછી ટાઈમ ઉપર કોઈ પર્સન્ટેજની જરૂર નહીં તમે પાસ થયા કે નપાસ થયા એની જરૂર નહીં તમે આવ્યા ને એટલું જ બસ એવું નક્કી થયું કે ઇન્ટરવ્યૂમાં 100 જણ આવશે અને એમાંથી 10 જણને લેવાના છે પછી અચાનક કંપની નિર્ણય ફેરવે કે આજે એવું નક્કી કરીએ કે જેટલા આવે ને બધાને આપણે નોકરી આપી દેવી તો 100એ 100 રાજી થાય કુરાજી થાય બોલો તો અને આપણે એમાં બેઠા હોય તો બહુ રાજી થાય એમ થાય ને કે ઓહો બહુ દયાળુ કંપની કહેવાય આનો મેનેજર બહુ સારો કહેવાય આનો ઓનર બહુ સારો કહેવાય એમ શ્રીજી મહારાજે આપણને ચોક્કસ એવું કીધું આ 5 વર્તમાન પાડો આટલી આજ્ઞા પાડો આવી રીતે રહો તો તમને મારે મારું ધામ આપવું આ શ્રીજી મહારાજની શરતો છે જેને મારા ધામમાં આવવું હોય મિથ્યા પંચ વિષયની આશાને ટાળજો જેને મારા ધામમાં આવવું હોય દેહને દેહના સંબંધીની પ્રીતિને ટાળજો જેને મારા ધામમાં આવવું હોય એ વાસનાને ટાળજો આ બધી મહારાજે શરતો આપી છતાં પણ જ્યારે અક્ષરધામમાં લઈ જવાનો સમય આવે છે ત્યારે ખબર નહીં મહારાજના હૃદયમાંથી એક જ નીકળે છે ગુણ અવગુણ રે નાથ ગણતા નથી રે
કોઈ લિસ્ટ નહીં, મારા આશરે એક વખત આવ્યો એટલે મહારાજ કે મારે એને તારી દેવો, એમનો સ્વભાવ એવો છે. ભગવાનનો સ્વભાવ તારવાનો છે અને જીવનો સ્વભાવ ડૂબવાનો છે. ભગવાનને તારવાની ટેવ પડી ગઈ છે, જીવને ડૂબવાની ટેવ પડી ગઈ છે. એટલે મહારાજને ખબર જ છે કે મને જેટલા ગુણ જરૂરી છે એટલા આની પાસે આવવાના જ નથી, પણ લિસ્ટ 1000નું આપું, 1000 ગુણ તારે કેળવવાના એવું કરું તો કમસે કમ 50 તો કેળવશે. જીવા ખાચર, દાદા ખાચરના કાકા, જે સૌથી મોટામાં મોટું દૂષણ ભગવાનના ભગતમાં, મુમુક્ષુમાં ભગવાનના ત્યાગી કે ગ્રહી થયા પછી પણ જે સૌથી મોટો દોષ કહેવાય, જે દોષ ઉપર શ્રીજી મહારાજે બહુ વજન આપ્યું છે, જીવા ખાચરને દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ રહેતા એટલે શું હતું? ઈર્ષા. ઈર્ષાનું કારણ એટલું જ હતું કે મહારાજ દાદા ખાચરના દરબારમાં રહે છે ને મારા દરબારમાં નથી રહેતા. ભજન કોનું કરતા હતા? મહારાજનું. તિલક ચાંદલો? મહારાજનું. પૂજા? મહારાજની. મહારાજ માટે બધી સેવાય કરતા, પણ એક જ હૃદયની અંદર ખાલી ઈર્ષા પડેલી, એ મહારાજ પ્રત્યે નહીં, કોના પ્રત્યે પડેલી? દાદા ખાચર પ્રત્યે. પણ ભગવાન કે ભગવાનનો ભક્ત, એના પ્રત્યેનો કુભાવ એ તો ભગવાનથી જ દૂર કરે. જીવા ખાચરની અંદર ઈર્ષા પડી હતી એના કારણે એ શ્રીજી મહારાજને ઘણી વખત આમ મોઢે કે મહારાજ તમે દાદાનો દરબારગઢ હાવ હાંકડો નાનો ને આટલું બધું છે, એના કરતાં મોટી ડેલી આવતા હોય તો એ મોટી ડેલી કહેવાય. પણ શ્રીજી મહારાજ છે ને સમર્પણને વશ હતા, મોટા ડેલાઓને વશ નહોતા. મોટા ડેલાઓને જો વશ થયા હોત ને તો મારા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં રહ્યા હોત. ને આ શિખરબંધ મંદિર છે ને અત્યારે વડોદરા જે સયાજીરાવનો મહેલ છે ને ત્યાં શિખરબંધ મંદિર હોત. પણ તમે જો શિખરબંધ મંદિરો ક્યાં, દાદાનો દરબારગઢ. આજે બજારની અંદર આપણે જ્યારે ગઢપુર જઈએ અને મંદિરમાં જવું હોય તો કેટલી હાંકડી જગ્યા પડે. હવે તમે વિચારો કે એને દરબારગઢને એની અંદર મંદિર એટલું હાંકડી જગ્યા મંદિર કર્યું મહારાજે, કોના ભાવને વશ થઈને? દાદા ખાચરના સમર્પણને વશ થઈને કર્યું. આજે વરતાલનું મંદિર મહારાજે કર્યું છે તો શું કાંઈ મોટા રાજાઓની જગ્યા હતી એ? ના, સામાન્ય ભક્તોની જગ્યા હતી. પણ ત્યાં ભગવાને મંદિર કર્યું, સમર્પણથી ભગવાન બંધાય છે. જીવા ખાચર કે મહારાજ મોટી ડેલિયા રહેવા આવતા હોતો ક્યારેક, મહારાજ કે હવે બાપુ આ તમારો દાદો તમારો ભત્રીજો જ થાય ને, ભત્રીજાને કે કાકા તમે બધા એક જ પેઢીના છો, આ તમારું જ ઘર છે ને, તમારે ત્યાં અમે સંતો મોકલીએ છીએ ને. પણ જીવા બાપુને મોભો એવો કે મહારાજ મારે ઘેર હોય તો 5 જણને કહેતા ફાવે કે મહારાજ આપણે ઘેર છે. આ જીવ તો ક્યાં ક્યાંથી ગોતી નાખે અહમનું ડાંડું ખબર ના પડે તમને, એમ કે મહારાજ મારે ઘેર છે. જીવા બાપુ બહુ વખત મહારાજને પ્રાર્થના કરે પણ મહારાજ ક્યારેય પણ એને ત્યાં જીવા ખાચર બહુ આમ સંતુષ્ટ થાય એવી રીતે રહેવા નહોતા ગયા. કારણ કે જીવા ખાચરનો ઉદ્દેશ શું હતો? મહારાજને રાખવા કરતાં ગઢપુરમાં અને સત્સંગમાં એવું દેખાય કે મહારાજનો ખાલી દાદો ખાચર નથી, હું પણ કંઈક છું. અને ભગવાનને સૌથી વધારે ભાવે છે શું? સૌથી વધારે કઈ આઈટમ ભાવે બોલો? પ્રેમ તો ભાવે જ, ભાવે ભાવે. પણ ભગવાન છે ને ખાય છે જુદું, ભાવને ગ્રહણ કરે છે. પણ ભગવાનને ખાવાની અંદર છે ને જુદી વસ્તુ જોઈએ છે, ખબર છે તમને? ઘણી વખત કથામાં આવે છે ભગવાનને ભાવે છે કંઈક જુદી આઈટમ, આપણી જ ભાવે છે, આપણી જ બનાવેલી ભાવે છે. આપણો અહંકાર શું ભાવે છે? આપણો અહંકાર ભગવાનને બહુ ભાવે છે. ભગવાન ગમે ત્યાંથી આપણો અહંકાર ખાય, એને ખાવા માટેની ઘણી બધી રસ્તાઓ છે ને, ગમે ત્યાંથી ખાઈ જ લે આપણો અહંકાર. જેની અંદર અહંકાર આવ્યો એટલે સમજવાનું કે હવે ભગવાન ડીશ તૈયાર કરશે. જો એ ભગવાનનો વાલો ભગત હોય તો ભગવાનને એમાં એક મારો આવડો સરસ ભગત છે, સોનાની લગડી એમાં એક કાળી રેખા પડે મન ના પોસાય એટલે મહારાજ ગમે ત્યાંથી ભાંગે. જીવા ખાચરના અહંકારનું પોષણ શ્રીજી મહારાજે ઠેક સુધી ન કર્યું તો જીવા ખાચરે શ્રીજી મહારાજને ભગવાન જાણવા છતાં રામા ખાચરને 500 રૂપિયા આપી
શ્રીજી મહારાજના પાયખાનામાં રામા ખાચરને ઊભા રાખ્યા. શાના માટે? તો કે શ્રીજી મહારાજ પાયખાનામાં પ્રવેશે તો ત્યાં તરત જ માથું ઉડાડી દેવાનું. કોનું માથું ઉડાડવાનું? મહારાજનું. ઈર્ષા કોની આરે હતી? દાદા ખાચર આરે. એ વેર ક્યાં સુધી પહોંચ્યું? મહારાજ સાથે. માટે ભગવાનના ભક્ત સાથે ક્યારેય પણ ઈર્ષા કુભાવ એમાં પડવું જ નહીં, એનાથી ભય પામવું. કારણ કે ભગવાનના ભક્ત સાથે થયું એટલે ભગવાન સાથે અવશ્ય થવાનું. એટલે તો શાસ્ત્રો એમ કહે છે કે કોઈ એવું કહે કે મને ભગવાનના ભગતનો કોઈ મહિમા નહીં, ભગવાનના સંતનો કોઈ મહિમા નહીં, પણ મને ભગવાનનો બહુ મહિમા. આવા તો તમને બહુ મળે, પણ એ બધા દાંભિક છે. એનામાં એકલો દંભ છે. વચનામૃત, સ્વામીની વાતો, નિષ્કુળન કાવ્ય, શ્રીમદ સત્સંગી જીવન, શ્રીમદ ભાગવત, શ્રીમદ રામાયણ, એક પણ શાસ્ત્ર એવું કહેતું નથી કે જેને કોઈનો ભગવાનના સંત કે ભક્તનો મહિમા ના હોય ને એને ભગવાનનો હોય એવો એકી છે નહીં. હા, એટલું ચોક્કસ હશે કે કદાચ ભગવાનનો મહિમા નહીં હોય જોઈએ એવો, પણ ભક્તનો કે સંતનો હશે ને તો એક દિવસ એમાં ભગવાનનો આવશે. પણ જેને ભગવાનનો એકલો જ હશે એનું એ દાંભિક વાક્ય છે. કોઈ ભગવાનના સંત કે કોઈ ભગવાનના ભક્તનો મહિમા નથી કલ્યાણના માર્ગમાં, તો એ તો એ દંભ કરે છે. એને ભગવાનમાં બિલકુલ હેત ના હોય. એને પૂછો ક્યારેક ખૂનામ લઈ જઈને કે ભગવાન પાછળ કોઈ દી એક આંસુય પડ્યું? ભગવાનના વિયોગમાં ક્યારે અડધી રાત્રે બેઠો થઈ ગયો કે આટલા વર્ષ મારા ગયા હજુ ભગવાન મને જોઈએ એટલું સુખ મને મહારાજનું ના આવ્યું તે બેઠો થયો? ડાયરેક્ટ ડાયલવાળા એકને કાંડું જાલીને પૂછજો. કોઈ દિવસે ભગવાન પાછળ રોઈ ના શક્યો હોય, કોઈ દિવસ એને ભગવાનનો વિયોગ ન થયો હોય, કોઈ દિવસ એને ભગવાનની અનુભૂતિ માટેનો ભૂખ કે તરસ ન જાગી હોય. કારણ કે જગાડે કોણ? સત્પુરુષ કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત વિના જગાડે કોણ? દાદા ખાચર સાથે ઈર્ષા ભાવના કરે રામા ખાચરને મોકલ્યા, એનું એ પોલ આખું બહાર પડી ગયું. રામા ખાચર ઊભાતા પાયખાનામાં મહારાજે કીધું ભગુજીને કે આજે તમે મોર આલો, પણ મહારાજ ત્યાં તો તમે એકલા જ જાઓ છો, હવે ટોયલેટ બાથરૂમની ક્રિયામાં કંઈ જરૂર પડે બોડીગાર્ડની? તમે આગળ આલો. ભગુજી કે પણ મહારાજ ત્યાં તો તમારે એકલાને ક્રિયા કરવાની, અમારે શું કામ? આજે તમારું કામ છે. કે પછી મહારાજ ત્યાં પહોંચ્યા, મહારાજ કે જાઓ પાયખાના અંદર તમે જોયા હો તો કોઈ અંદર કંઈ પ્રોબ્લેમ નથી ને? ભગુજી કે મહારાજ ત્યાં શું પ્રોબ્લેમ હોય, તમે જાઓ તો ખરા. અને ભગુજી અંદર ગયા, ઓલો આમ તલવાર લઈને ઊભો હતો ને, તે ભગુજીએ તો આમ જ કહીને ઉચકીને બહાર નાખી દીધો એને. અને ભગુજીએ જે દબાવ્યો એને, નાળિયેર ફોડે એમ ફોડી નાખવા તૈયાર થયા. મહારાજ કે આ તો નિર્દોષ છે, આને છોડ દો, દોષિત આ નથી, દોષિત તો બીજો છે. રામા ખાચર કે મને તો જીવા ખાચરે 500 રૂપિયા દઈ અને મહારાજ તમારું માથું ઉડાડવા મોકલ્યો હતો. મને તો ખબર હતી તમે ભગવાન છો, પણ પૈસાના લોભમાં હું પડ્યો ને એટલે મારી આ દશા થઈ. અને પછી પાછા જીવા ખાચર હવારની અંદર શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદાના દરબારગઢમાં બેઠા હતા, ત્યાં જીવા બાપુ આવ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ, હે દયાળુ, હે કૃપાળુ, અમારા ગુના માફ કરજો પ્રભુ, અમે તો જીવ છીએ. કેવો ગુનો કર્યો છે બોલો? એ જીવા બાપુનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે અંતકાળે શ્રીજી મહારાજ બાપુને દર્શન નથી આપતા. કારણ કે મહારાજ કે અમારા ભગવાનના ભક્તનો દ્રોહ જો અમારી આંખ કરે ને તો આંખને ફોડી નાખીએ, અમારા ભગવાનના ભક્તનો દ્રોહ જો અમારા હાથ કરે ને તો હાથને કાપી નાખીએ, અમારા ભગવાનના ભક્તનો દ્રોહ અમારો ગમે એવો સગો વાલો કરે ને તો સગાવાલા હારેનો સંબંધ તોડી નાખીએ. શ્રીજી મહારાજને એમનો દ્રોહ કરે ને તો પ્રોબ્લેમ નથી થતો. શ્રીજી મહારાજનો કોઈને અવગુણ આવ્યો હોય ને તો શ્રીજી મહારાજને પ્રોબ્લેમ નથી થયો, એના કલ્યાણ મહારાજે કર્યા છે. પણ કોઈ ભગવાનના સંત કે કોઈ ભગવાનના ભક્તના દ્રોહમાં જે પડ્યો એનું શ્રીજી મહારાજ કલ્યાણ કરી શકતા નથી. ઠેક મહારાજે આમ એને આમ કિનારા સુધી લાઈને આમ પકડવાની તૈયારી કરી હોય ને એ ટાઈમે પણ, એ સેકન્ડે પણ જો એવું કરી બેસે તો શ્રીજી મહારાજ એની હામું પણ જોતા નથી. આવો મહારાજનો સ્વભાવ છે. મહારાજે વચનામૃતમાં પોતે જ કીધો છે, જીવા બાપુને લેવા માટે મહારાજ આવતા જ નથી. બહુ રીબાઈ, બહુ રીબાઈ, બહુ રીબાઈ. અને તમે નજરોએ પણ સમાજની વચ્ચે રહો છો એટલે તમને અનુભવ હશે
તમે જોયું પણ હશે કે જેણે ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત એની આંતરડીઓ ડૂબાવી હશે, જેને એવાના દ્રોહ કર્યા હશે, જેને એવાના અભાવ લીધા હશે, એના અંતરને તમે પૂછો ને, એના અંતરને પૂછો ને તો એના અંતરમાંથી આમ હાસકારો ના હોય, બળતરા હોય, બળતરા બળતરા હોય. અને જેને ભગવાન, ભગવાનના સંત અને ભક્તની સેવા ચાકરી કરી હશે, એનો ગુણ લીધો હશે, એને આમ અખંડ હાસકારો હશે. મારે રહે છે સુખને શાંતિ રહે, એને સુખને શાંતિ હોય, હળવો ફૂલ હોય, હળવો ફૂલ હોય, એના હૃદયમાં ભગવાનનો નિવાસ હોય, એના બોલવા ચાલવા બેસવા ઉઠવામાં મહારાજ અખંડ રહેતા હોય, એવા હોય. જીવા બાપુને લેવા નથી આવતા ત્યારે અમૂલાબા, જીવા ખાચરના દીકરી, મહારાજને પ્રાર્થના કરે છે, પ્રભુ મારા બાપાના ગુના હામું ના જોશો, પ્રભુ પધારો. ત્યારે મહારાજ આવ્યા. મહારાજ કે સાંભળ, તારા બાપાએ મને તલવાર લઈને રામા ખાચરને મારવા મોકલ્યો તો એટલે લેવા નથી આવતો, અને એટલે હું એની હામું નથી જોતો એવું નથી. મહારાજ કે મારું આખું ગળું ઉડાવી દે ને, મારા આખા ચૂરે ચૂરા કરી નાખે ને, તોય પણ મારે તો જીવનું કલ્યાણ કરવું, જીવના સ્વભાવને હું પી શકું છું, પરંતુ તારા બાપાને જે મારો વાલામ વાલો ભગત દાદો ખાચર, એની સાથે જે ઈર્ષા, દાદા ખાચરના ખડા રોકાવ્યા, દાદા ખાચરને હેરાન કરવામાં તારા બાપાએ હગ્ગા કાકા તરીકે કાંઈ બાકી નથી રાખ્યું, એની મને બળતરા છે. છતાં પણ તું કે છે, અમૂલાબાને કહે છે, તું કે છે એટલે હું જીવા ખાચરનું કલ્યાણ કરું છું. અને મહારાજે જીવા ખાચરના અનંત ગુનાઓ હોવા છતાંય જે શ્રીજી મહારાજની રૂચિથી બહાર છે કે ભગવાનના ભક્તનો અભાવ અને દ્રોહી જે હોય એનું કલ્યાણ મારે કરવું જ નહીં, મહારાજ કે હું જ એનાથી લાખો ગાઉ દૂર રહેવા ઈચ્છું છું, મહારાજ કે એવો જે છે એનાથી લાખો ગાઉ હું જ દૂર રહેવા ઈચ્છું છું. એટલે જ્યારે ભગવાન કે ભગવાનના સંત કે ભક્ત એનો જ્યારે અભાવ આવશે અને એનો જ્યારે દ્રોહ થશે, ત્યારે તમે જોજો હૃદયમાં ભગવાનની મૂર્તિ નહીં દેખાય. આપણે બધા રોજ ભેગા વ્યવહારો કરીએ છીએ ને, તમને કોઈ ભગવાનના ભક્ત સાથે અન્ન બનાવ થયો હશે ને, પછી તમને બે વીક ત્રણ વીક અન્ન બનાવ રહે ને ભગવાનના ભગત હારે, હારે હારે બેસતા હો, હારે હારે રહેતા હો, કંઈ અન્ન બનાવ થાય ને, પછી શું થશે, હૃદયમાં ભગવાનનું સુખ નહીં આવે. હવાર પૂજા કરવા બેસશો ને તો ઓલી બળતરા જ યાદ આવશે, ધ્યાન કરવા બેસો ઓલી બળતરા જ યાદ આવે, માનસી કરો તો ઓલી બળતરા જ યાદ આવે, કેવું થાય, કેટલું બધું દુઃખ થાય અને કેટલું બધું સુખ જતું રહે. પણ ભગવાન, ભગવાનના ભક્તો સંતો એનો મહિમા જો સમજી રાખેલો હોય તો અખંડ અંતરમાં હળવાશ રહે, અખંડ અંતરમાં આનંદ રહે, અખંડ અંતરની અંદર ભગવાન નિવાસ કરીને રહે. જેને ભગવાનને પોતાના હૃદયમાં રાખવા હોય એને એવું રાખવું. પણ તોય મહારાજ દયાળુ છે કે અગુણ અવગુણને જોતા નથી. છેલ્લી કડી જે મહારાજ મુક્તાનંદ સ્વામી જે છેલ્લી કડી ગાઈ છે, કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરવાને અનેક જનનો ઉદ્ધાર રે, કરવાને અનેક જનનો ઉદ્ધાર રે, કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે. કેવો કરુણા રસ! શ્રીજી મહારાજ વરતાલની અંદર હતા, ત્યાં સમયો થયો, ગામથી ઉગમની તરફ આંબલા હેતે રાત્રિને સમયે હજારો માણસની સભા ભરાઈને બેઠી. ત્યાં મહારાજ વાતો કરતા હતા, ઊભા થઈને વાતો કરતા હતા, મહારાજ ઊભા ઊભા વાતો કરતા હતા, કથા વાર્તા. એમાં એક વિસનગરનો શેખ ઝુમ્મખરામ હતો, એ છે ને કથામાં બેઠો બેઠો શું કરતો હતો, કથાનું ઊંધું શું થાય, થાક, થાક ઉતારવા માટેનું સાધન એટલે આખા વીકમાં જોબ કરીને થાક્યા હો, સેટરડે મંદિર આવો. હજુ મને એ જ ના ખબર પડી કે આ વિદેશમાં, આપણે ત્યાં ઇન્ડિયામાં ખુરશીઓ કેવી, પેલી આમ બે આજુબાજુમાં આપણે પેલી પ્લાસ્ટિકની હોય ને કે આમ ટેકો દઈને બે હાય, મને લાગ્યું આ વિદેશમાં ખુરશીઓ ને કેમ આવું, આમ મોંઘી ખુરશી, ઓલી ખુરશી કરતાં મોંઘી ખુરશી, પણ આજથી ટેકો ના દેવાય બે બાજુ,
એનું કારણ શું? બહુ વિચારું હું. મેં કીધું આ ખુરશીઓ મોગી પૂસણવાળી બધું બરાબર, પણ આમ બે હાથા મૂક્યા હોય તો આમ ભગવાનના ભગત શાંતિથી બેહી શકે. પછી મને વિચાર્યો કે આ સોમથી શુક્ર જોબ કરીને આવે, સેટરડે અહીં આવ્યા હોય અને એમાંય પછી સ્વામી કથા કરે અને કથાની અંદર થાક ઉતરતો જાય તો ઓલા બે હાથા હોય ને તો ખબર ના પડે કથા ક્યારે પૂરી થઈ ગઈ. પણ આ બે હાથા ના હોય ને તો ક્યારેક ચોપડો હેઠો જતો રહે દાદા, ક્યારેક કરતાલ હેઠી જતી રહે, અને જો ધ્યાન ના રાખે દાદા હેઠા જતા રહે. એટલે ભાઈ જાગતા રહે. આ ખુરશીઓ એવી છે, આમાં ખરેખર ભય લાગે. તમને બધાને ખ્યાલ હશે ક્યારેક ઊંઘ આવતી હશે તો આમ તમને થોડો વિચારે પડી ના જવાય, આમ થોડો આમ પેલા ટેકા હોય ને તો આમ તમને ભય ના રહે, આમ લેરથી ઊંઘી શકો. આપણે ત્યાં ઇન્ડિયામાં તમે જોજો જ ખરા, બપોર ચાર વાગ્યા પછીની કથાનો સેશન જે હાલે, એમાં ચાર વાગ્યા પછીની જે કથા હાલે એમાં જો આ ઢોલકૂક પીપુડુક વગાડવાવાળું કાંઈ ના હોય અને તમે હરે હરે કરીને જો કૂદાવો નહીં, નચાવો નહીં, કાંઈ જો થયું નહીં વચ્ચે, અને જ્ઞાન ગંભીર કથા વાર્તા જો શરૂ થઈ ગઈ તો જે ટેકા દઈને બેઠેલા હોય ને એ તો બધા યોગ સમાધિની અંદર જતા રહ્યા હોય. બોલો, યોગ નિંદ્રામાં જતા રહ્યા હોય. ઝુમ્મખરામ હુતા હતા. શ્રીજી મહારાજને કથામાં કોઈ ઊંઘે ને ગમતું નહોતું, તમને ખબર છે એવું? બેરખો રાખતા. આપણે જો અહીં બેરખો રાખ્યો હોય ને તો બે શનિવાર પછી ત્રીજા શનિવાર આવવાનું બંધ થઈ જાય કે હારો બેરખો મારે સંતો. આ તો શ્રીજી મહારાજ મારતા હતા બેરખો, ઊંઘે એટલે મારે, ઊંઘે એટલે બેરખો જવા દે. પણ શ્રીજી મહારાજે આજે છે ને ઝુમ્મખરામ વિસનગરના હુતા હતા કથામાં. હવે શ્રીજી મહારાજ વાતો કરતા હોય તોય ઊંઘ આવતી હતી. એટલું નહીં, વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે ચાલો કાંઈ કીર્તન ગાવ, વાંકડા વાંકડા પ્રશ્ન કરો જેથી બધાની નિંદ્રા ઉડે. તો વચનામૃતની વાતો થતી ને ત્યારે તો ઊંઘ જ આવી જતી, કેટલાયને ઊંઘ આવી જતી, તોય મહારાજ જગાડી જગાડીને વાતો કરતા. તે ઝુમ્મખરામ હુતા હતા, એ ડોલા મારતા હતા. મહારાજે લાંબો હાથ કરીને સોટી, બેરખો નહીં સોટી ચમકાવી દીધી ઝુમ્મખરામને. કેવી વાગે મને કહો તો, નેતરની સોટી હોય અને ખરેખર હુતા હોય અને આવી હોટી મારે તો, આપણને મારી હોય તો એમ લાગે મહારાજનો પ્રસાદ મળ્યો, ઓહો મારા મોટા ભાગ, એવું કહીએ, એવું કહીએ. સીધા જ ઊભા થઈને કહીએ, મહારાજ વિવેક જોઈએ તમને, સભામાં કંઈ થોડું મરાય, કહેવું હોય તો આમ એકાંતમાં જઈને કહેવું જોઈએ, એટલે જ આપણને ટાઈમે રાખ્યા છે. હું ઘણી વખત વિચારું કે આપણને મહારાજ, હું ઘણી વખત આમ વિચારું કે પ્રેમાનંદ સ્વામી ગાતા હતા ને મહારાજ આવીને ઊભા રહેતા હતા ને મહારાજ મોઢામાં લાડવા દેતા હતા ને ત્યાગીઓના બધા સંતોના ચરિત્ર વાંચું ને, મને થાય કે આપણે મહારાજ ભેગા એ વખતે હોત, કેવું સુખ લેતા હોત એમ. કેટલી વાર એવી કલ્પના થાય ચરિત્રોથી. મહારાજ તો આપણું એ બધું અજ્ઞાન છે. સ્વામીએ વાતોમાં કીધું, મહારાજ તો મૂર્તિ દ્વારા દર્શન આપે છે, સાધુ દ્વારા વાતો કરે છે. આજે મોટા પુરુષો આપણને દર્શન આપે, મોટા પુરુષો મોઢામાં આપે, મોટા પુરુષો ભેટે, માથે હાથ મૂકે, બધું મહારાજ જ કરે છે. તે આમ કરીને હું વિચારતો હતો. પછી મને વિચાર થયો કે આપણને આ 200 વર્ષ પછી મહારાજે રાખ્યા ને બરાબર રાખ્યા છે, કારણ કે આપણે તો બુદ્ધિના ડોળ છીએ. એક તો અલ્પ બુદ્ધિ, એ પાછી કેવી હોય, નિષ્કુળન સ્વામી લખી આપણી કળિયુગની બુદ્ધિ કેવી ખબર છે? અલ્પ. અને એ પાછી કેવી, કેવી બોલો તો ખરા, આમાં રાત નથી દેખાતો. એક તો અલ્પ અને એ પાછી કેવી, એકે હવડું હુજે નહીં. બોલો, આપણને 200 વર્ષ પહેલાં રાખ્યા હોય ને તો મારા સહિત આટલી સભા છે ને, આમાંથી જો શ્રીજી મહારાજ મનુષ્ય ચરિત્ર કરે ને તો 100% આપણી સભા ગણવામાં આવે ને તો 2% બચે આમાં. આ હારો માલ કહેવાય ને એની વાત કરું, 2% બચે, 98% ઘર ભેગા થઈ જાય. અને જો ફોન ને મોબાઈલ હોય ને તો 25 જણને ફોન કરીને કહી દઈએ શ્રીજી મહારાજને વિવેક નથી, જોજે બહુ. શ્રીજી મહારાજ તો ઠીક ખબર નહીં, ભગવાન માની બેઠા આપણે, પણ ખબર નહીં ભગવાન હશે કે નહીં. આવું થઈ જાય આપણી બુદ્ધિ. આપણી બુદ્ધિ કંઈ એટલી નિર્મળ ને એટલી શુદ્ધ નથી કે ભગવાનના મનુષ્ય ચરિત્રને ગ્રહણ કરી શકે. જો આપણી પાસે એવો સમય હોય કે મહારાજ મનુષ્ય આકારે હોય ને આપણે એમની સામે હોઈએ તો આપણી બુદ્ધિ ભગવાનને ઓળખવામાં કાચી પડે. આ તો ભગવાન અર્ચા સ્વરૂપે બેઠા છે ને, એટલે આપણે બધા કહીએ વાહ પીવડા ઘનશ્યામ મહારાજ, વાહ હરિકૃષ્ણ મહારાજ. એ તો અર્ચા સ્વરૂપે બેઠા છે, એટલે એ કંઈ લાકડી મારી નથી આપણને, મારે અને ત્યારે રે કે મહારાજ આવા ત્યારે. સાચી વાત, ઝુમ્મખરામ હતા, એને જોડું ખાધું એટલે મહારાજે માર્યું.
પણ પછી ઝુમક રામે મહારાજના ચરણારવિંદ જાલીને પૂછ્યું, મહારાજ તમે મને સોટી કેમ મારી? આ પાછો પ્રશ્ન, કારણ વિના કેમ મારી? મહારાજે કહ્યું, હિરણ્યકશિપુ પ્રહલાદને મારવાની તને આજ્ઞા કરતો હતો. તું હિરણ્યકશિપુનો ચાકર હતો. તને હિરણ્યકશિપુએ એવું કીધું કે તું પ્રહલાદને મારી નાખ, ત્યારે તે પ્રહલાદને ભક્ત જાણીને એની તું રક્ષા કરતો હતો. વિચારો તમે, હિરણ્યકશિપુનો ચાકર પ્રહલાદને મારવાનું, પોતાના દીકરાને મારવાનું પેલા સૈનિકને સોંપે ત્યારે ઓલાને એમ થાય કે આવા દીકરો અને આ ભગવાનનો ભગત, આને મારે કેમ મારવો? એટલે કોઈ પણ બહાનું કાઢીને એની રક્ષા કરતો. મહારાજ કે એ રક્ષા તું કરતો એ પુણ્યના પ્રતાપે, તું એ દિવસથી એ પુણ્ય કરીને આ જન્મે કરીને ભક્ત થયો છે. કોઈ ભક્તને ખાલી રક્ષા કરી હોય, કોઈ ભક્તનો પક્ષ રાખ્યો હોય ને ત્યાર પછી આ સત્સંગમાં જન્મ મળે. ભક્તનું આટલું મહાત્મ્ય છે. આપણે જેમ સામાન્ય સમજીએ છીએ કે ભગવાનનો ભગત સામાન્ય છે, એવું કંઈ નથી. કેવું ભગવાનના ભક્તો! આજે હું એમના મેકન જઈને આવ્યો, એક વીક થયું. મેકન હું નીકળવાનો હતો મંગળવારે અને સોમવારે રાત્રે મંદિરમાં સભા કરી. મેકનવાસીઓની ભક્તિ તો જબરી છે, એ વાતમાં તો ના નહીં. સ્ટોરવાળા છે, કોઈ એવા નથી કે જે પોતે ના ઊભા રહેતા હોય, પોતે ધંધા ઉપર ઊભા રહેવાનું હોય, નોકરી કરતા હોય. પણ વીકડેઝ હોય કે વીકેન્ડ હોય, વીકડેઝ હોય સાંજે 7 વાગ્યાથી બધા મંદિરમાં હોય, ધંધાને તાળું મારી દેવાનો. મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર હોય, શનિવાર હોય, રવિવાર હોય, સોમવાર, ગમે ત્યારે તાળું મારી દેવાનું. એને કહેવાનું નહીં કે મંદિર આવજો, સંતો આવવાના છે, બસ તાળું મારીને મંદિરે. પણ મેં એ જોયું કે હું મંગળવાર નીકળવાનો હતો અને સોમવારે બધાય મંદિરમાં હતા. પછી સભા કરી, સભા કર્યા પછી બધાને ભેટતા હતા અમે કે ચાલો હવે બધા ભક્તોને આજ ભેટી લે, કાલ બધા ભેગા ના થાય, સવાર નીકળવાનું છે. નાના નાના છોકરાઓ, કેટલા નાના છોકરાઓ ખબર? જે નાના છોકરાને આપણે એવું કહીએ કે હજુ આને ખાવાનું પણ ભાન નહીં, એવા છોકરાઓ. રાકેશ ભગતનો છે આટલો નાનો, શ્રીજી ભગત છે પેલા કેયુર ભગતનો, સરજુ છે લાલજી ભગતનો, કેટલા નાના છોકરાઓ. વાલા ભક્તો, એક એક છોકરો રડે, પોકે પોકે રડે, આંખમાંથી આંસુડા પડે ને રડે. કેમ રડે? એક જ કારણ, સંતો કાલ જતા રહેવાના છે, એની સમજણ શું કાંઈ ઓછી હશે? એ કંઈક તો સમજ્યા હશે ને, કાલે સંતો જતા રહેવાના છે. 365 દિવસ પોતાના મા બાપની ભેગા રહે છે, 365 દિવસ પોતાના દેહના સંબંધીઓની ભેગા રહે છે. એ છોકરાઓને એના મા બાપે શું સમજાવ્યું હશે? એ છોકરાઓને એના વડીલોએ શું સમજાવ્યું હશે? એ છોકરાઓની સમજણની અંદર કઈ જગ્યાએ એવો અંશ પડ્યો હશે કે 4 વર્ષનો બાળક સાધુ કાલ જવાના છે એના માટે રડે? આપણે 4 વર્ષના હતા તેથી આપણે કદાચ આજે સમજણપૂર્વક કદાચ સંતના વિયોગમાં રડી શકતા હોઈશું, પણ આપણે 4 વર્ષના હતા તેથી આપણને રોવું આવ્યું હશે? વિચારો, 4 વર્ષના આપણે હોઈશું ત્યારે આપણે કોઈ સંત આમ જતા હોય એના કારણે હજુ જતા નથી આપણી નજર સામે, હજુ તો કાલે જવાના છે, આજે સાંભળ્યું છે, કાલ જતા રહેવાના છે, અને રડવું આજ આવે એવું થયું છે. આને હેત કહેવાય, આને સત્સંગનું હેત કહેવાય. ગઈકાલ મને હરિકૃષ્ણ ભગતનો ફોન આવ્યો, મને કે સ્વામી, અનિકેત ભગત ફોનમાં બહુ રડતા હતા. મેં કીધું કેમ રડતા હતા? તો કે એને ગુરુજીને ફોન કર્યો તો ગુરુજી બહુ વિચરણમાં હતા અને ગુરુજી થાકેલા હતા એટલે આમ વાત કરે તો ત્યાં તો ગરમી બહુ, તપ ચાલતું હોય, એની અંદર બહુ દોડાદોડી હોય, તો આમ વાત કરતા હતા. એના પરથી એ ભગતને એવું લાગ્યું કે આપણે અહીંયા આટલી બધી લીલા લહેરમાં રહીએ છીએ ને, હારું ગુરુજીને કેટલી તકલીફ વચ્ચે, અવાજ પરથી એવું લાગતું હતું કે આટલું બધું તાપ, આટલું બધું આ, એની તપ, એની વચ્ચે એટલે રડે છે કે ભગત તમે કોઈ પણ રીતે આપણે પહેલાં રહેવાનું કરો ગુરુજીનું, એટલે એમ રડવું આવે છે. આને ભગવાનની ભક્તિ કહેવાય, આને ભક્તિ કહેવાય. જેને ભગવાનના સંત અને ભક્તની ભેગા આત્મબુદ્ધિ થઈ જાય, ક્યુ સાધન! ભગવાન એના હૃદયમાં નિવાસ કરીને રહે જ જાય, રહે જ જાય. મને આશ્ચર્ય લાગ્યું કે આ 4 વર્ષનો છોકરો રડે છે એમ, મને આંખમાં આંસુ આવી ગયા, મારે પકડી રાખવા પડે.
કે હું જો આંખમાંથી આંસુ પાડીશ તો આ છોકરા મને છોડે જ નહીં. પણ ચાર વર્ષનો હું હજુ વિચારું છું કે આ ચાર વર્ષનો છોકરો શું સમજતો હશે, એને શું સમજાયું હશે સાધુનું મહાત્મા તો આવું રડે છે. એટલું નહીં, પેલો શ્રીજી જે નાનો છોકરો છે અહીં આવશે નાનો, એ તો બીજે દિવસે સવારમાં ઉઠીને એના પપ્પાને, કેયુર ભગતને, એના બાને એમ કે મારે સંતો પાસે જવું છે. કેમ કાકા ક્યાં ચાલ્યા ગયા? અનિકેત ભગત અમને મૂકવા આવવાના હતા. તો કે સંતો જાય છે ને એટલે કાકા મૂકવા જાય. સંતો જતા રહેવાના? ના, સંતો નથી જવાના. કે તો કે સંતો જવાના છે આજ? ના ના, સંતો નથી જવાના. સવારમાં ઉઠીને સ્કૂલે ના ગયો કે મને સંતો પાસે લઈ જાઓ. તાત્કાલિક અમે લોકો નીકળવાની તૈયારી કરતા હતા, કેયુર ભગતનો ફોન આવ્યો, સ્વામી શ્રીજી માનતો નથી તમને મળીને. પછી એ સ્કૂલે તો આજ ગયો જ નથી, અને મળવા માટે આવ્યો. આવ્યો ત્યારે આમ જાણે આમ આમ કોઈનું કશું લૂંટાઈ ગયું હોય ને એવો તો એનો ચહેરો હતો. ચાર વર્ષનો છોકરો સાધુ જતા હોય અને મારું કંઈક લૂંટાઈ જાય છે એવું અનુભૂતિ એના હૃદયમાં થાય, આને સત્સંગની દિવ્યતા કહેવાય. આને સત્સંગને જાણ્યો કહેવાય. આ લોયા ધામની અંદર આવા બાળકો છે, આવા બાળકો છે. અને બાળકોના બેઝની અંદર જો કંઈ રહેલું હોય તો એક ભગવાન, એક ગુરુજી જેવા મોટા સત્પુરુષની કૃપા, અને બીજું એના મા બાપની તકેદારી. આ બધું જ વાતાવરણ બનાવવાની જવાબદારી મા બાપની છે. આ બધું જ વાતાવરણ ઘરમાં થઈ શકે છે એનું કારણ મા બાપ જ છે. એ દીકરાઓ પાછળ સંતોની કોઈ એટલી મહેનત નથી. એ છોકરાઓને એવું વર્તે છે એની પાછળનું કારણ એના મા બાપના વર્તન છે. એના મા બાપ પણ એવી રીતે સંતો સાથે જોડાયા છે, મહારાજ સાથે જોડાયા છે, એના કારણે એવું છે. તમે ફોટા જોયા હશે, ફોટા જોયા હશે. ગુરુજી તો નહોતા ગયા ને મેકન, ગુરુજી તો નહોતા આવ્યા ને. અમે તો બે સાધુ જ ગયા હતા ને, ખાલી બે સાધુ ઠાકોરજી લઈને ગયા હતા. તમે અન્નકૂટ તો તમે જુઓ, 50-50, 70-70 વસ્તુઓ ઠાકોરજી માટે ઘેર ઘેર, એક એક ઘેર 70-70 વસ્તુઓ. આશ્ચર્ય લાગે કે આ ભક્તિનું સ્વરૂપ. એનો અર્થ એવો નથી કે મારે ન્યૂજર્સીમાં નથી ભક્તિ, આ જોજો પાછા. પણ મારો કહેવાનો અર્થ એ છે, ત્યાં જઈએ ત્યારે તમારું થોડુંક કહીએ. જે ગામમાં હોય ને એનું બહુ નહીં કહેવાનું, નહીં તો એ પાછા પાવરમાં આવી જાય કે અમે બહુ બરાબર છીએ. તમને ખબર પડે કે આવું થવાનું છે. હજુ જ્યાં કચાશ હોય ત્યાં તમને કચાશ તમારી પકડાય, અને એની કચાશ હોય અહીંથી લઈ જવાનું પાકું કરેલું કે આ તમારી કચાશ છે, આટલો ન્યા સુધારો કરો. એટલે અમારી એવી ટેવ જ હોય કે અમે દ્રષ્ટાંત બીજું લઈએ, બહુ ઘરનું ઓછું લઈએ. પણ ભક્તિ કેવી જબરી કહેવાય. રોજ સાધુ ના રહે અને તોય છોકરો ચાર વર્ષનો સાધુના વિયોગમાં રડે, એ તો કંઈ ઓછી તો ના જ કહેવાય ને ભક્તિ. બાકી સાધુ રોજ રહેતા હોય ને તો રોવું આવવું જોઈએ સંતો જાય તો. અને તમે તમારા હૃદયને પૂછો કે તમે કેટલી વાર રડ્યા છો એવી રીતે, કે સંતો જ્યારે તમારાથી દૂર જતા હોય, તમારી ભેગા 365 દિવસ રહે છે અને તમારાથી દૂર જતા હોય ને તમે રડ્યા હોય, એવું આમ પોતપોતાની રીતે હૃદયમાં ગ્રાફ કાઢજો. ગુરુજી આવતા હોય અને જતા હોય ત્યારે તમે રડ્યા હોય એવો ગ્રાફ કાઢજો કેટલો છે એવો. તમે જો આજે સવારે, જો કે કથા નહોતી થઈ શકી, પણ નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીનો મેળાપ થયો ને ત્યારે બે જણ ગદગદ કંઠ થઈને રોવા માંડે. આજે જ આપણા મંદિરની અંદર ધાંગધ્રા ગુરુકુલના પરમ બ્રહ્મનિષ્ઠ સદગુરુ, પરમ પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી આવ્યા હતા સવારની અંદર, સંતોએ સહિત. સવારમાં આજે ટાઈમ નહોતો, સ્વામીને સાંજે સભા હતી, પણ સવારમાં આવ્યા, 2-3 કલાક રોકાના સંતો, ઠાકોરજી જમાડ્યા. પછી સ્વામી સાથે બધા હરિભક્તો બેઠા હતા, સ્વામીએ કથાવાર્તા કરી, ઠાકોરજી જમાડ્યા. પછી હું થોડી વાર સ્વામી સાથે બેઠો, હું સ્વામી સાથે બેઠો હતો અને વાતો ચિત્તો કરતા હતા. હું એકલો જ બેઠો હતો ત્યારે સ્વામીએ તરત જ કીધું મને કે હમણાં હરિભક્તો બેઠા હતા ને સ્વામી, ત્યારે મેં એક વાત કરી કે કોઈ પણ ભગવાનના ભક્તનું હૃદય છે ને એની આંખ, એની આંખ અને એનું વર્તન આ બેમાં જણાઈ આવે. એના હૃદયમાં કેટલા ઊંડા ભગવાન છે ને એ ત્યાંથી જણાઈ આવે. કોઈ પણ જીવાત્માના હૃદયમાં ભગવાન કેટલા ઊંડાણ સુધી છે એની આંખો બહુ મોટો પરિચય છે. એનું જે વર્તન છે અતિ મોટો પરિચય છે. જે એવા વર્તનવાળો હોય ને ગદગદ થઈ જાય, ગદગદ. અને તમે જોજો એવા ગદગદ થવાવાળા છે ને મહિમાથી ભરપૂર હોય. પણ જગત એને શું કહે ખબર છે? જેવા મહિમાવાળા એને શું કહે? શું કહે? વેવલો છે, અરે ગાંડપણ છે, આવું ગાંડપણ કે આવું ગાંડપણ હોય, અરે આંધળા છે. શું કહે એને? આંધળા છે, આંધળા છે. પણ એવા આંધળા હોય ને એ જ કલ્યાણને પામવાના. જેની બહુ આંખો ખુલી ગઈ હોય ને એની આંખો છે ને ફાટી જવાની.
વધારે આંખો ખોલ નાખી હોય ને એની આંખો ફાટી જવાની, પણ જે એવા છે ને મહિમાવાળા એના જ કલ્યાણ થવાના. જો હમણાં મેં ક્યાં જોયું દાદા ને આગળ, આ મારે કેટલી વાર તો આ બે દાદાને જ મેં જોયા છે, ભીખુ દાદા અને ઘનશ્યામ દાદા. સવારની અંદર એકાબીજાને દંડવટ કરતા હોય, ઘણીક વખત એકાબીજાને દંડવટ કરતા હોય, દાદા દાદા. આ મહિમા છે, આ મહિમા છે. હમણાં હું ત્યાં મેકન હતો તો ભક્તો ઠાકોરજી જમાડતા હતા અમારી આરે, સંતો બેઠા હતા બાજુ, ભક્તો બેઠા હતા, તો હરિભક્તોને હરિભક્તો દંડવટ કરતા હતા. આ મહિમા છે, આ અતિરેક નથી, આ મહિમા છે. અને આવો મહિમા જ્યાં સુધી હૃદયમાં ના થાય ત્યાં સુધી ભગવાન હૃદયમાં ના આવી શકે, ના આવી શકે. જેને ભગવાનને અખંડ રાખવા છે એક નાનામાં નાના જીવાત્માનો પણ મહિમા સમજતા શીખી જઈએ. ઓહો ઓહો, આ કેવડા મોટા છે. જો જોવું હોય તો એમ જોવાય. આજે પેલા નાના છોકરા રડતા હતા, એને સામાન્ય રીતે જોવું હોય ને એ તો બીજા રડતા હોય, હવે છોકરું રડતું હોય, આ બધું ગોઠવી દીધું, હવે સંતો બધા ખરા છે. આને તમારે ઉપલબ્ધ જો આમ જોવું હોય ને એ તો પેલા બે પાંચ મોટા રડતા હોય તો છોકરાને તો ટેવ જોઈ ને એવી કોકનું જોઈને એવું થરત થઈ જાય, છોકરા રડતા હશે. અને આ બધા સંતો એને મહિમામાં ખપાવી દે. હા, લુખ્ખા માણસો આ સાંભળે ને તો આવું જ કે આવી રીતે આવું કરીને આમ ગોઠવી દીધું, આ બધું આવું ને આવું કે, ડાટા માર દીધા બધાને, આવું કે. પણ વાસ્તવિકતા વાસ્તવિકતા રહેવાની. શાસ્ત્ર એ શાસ્ત્ર છે, મહિમા એ મહિમા છે, સત્સંગ એ સત્સંગ છે, એની દિવ્યતા એ દિવ્યતા જ રહેવાની. પાંચના હૃદય લુખ્ખા થઈ જાય એનાથી કાંઈ સત્સંગની દિવ્યતા ના જતી રહે, એનાથી કાંઈ ભગવાનનું ભગવાનપણું ના જતું રહે, એના કરી સત્પુરુષનું સત્પુરુષપણું ના જતું રહે, એનાથી સંતો ભક્તોની દિવ્યતા ન જતી રહે. માટે આ સત્સંગ તો દિવ્ય છે. ઝુમ્મખ રામને જન્મ કેમ સત્સંગમાં મળ્યો? પ્રહલાદનો શું રાખ્યો તો? પક્ષ રાખ્યો તો. પંચ મહાપાપનો કરનારો હોય, શ્રીજી મહારાજે વચનામૃત વર્તાલનું 14મું, મહારાજ કે પંચ મહાપાપને કરેલા હોય પણ કોઈ ભગવાન કે ભગવાનના સંત કે ભક્તોનો જો મહિમા સમજેલો હોય ને એનો પક્ષ રાખેલો હોય તો પંચ મહાપાપના કારણે એને મળવાનું હોય નરક. મળવાનું છે શું? નરક. એ જતો રહે ક્યાં? ધામમાં. અને મહારાજ કે ધામમાં જવાનું હોય પણ ભગવાનને ભગવાનના સંત કે ભક્તોનો દ્રોહ કરે તો ધામમાં જવાનું પ્રારંભ લખ્યું હોય ને તો એ નરક ભેગા જતો રહે. આને શું, આનાથી કામ કેટલું થઈ ગયું? નોકર કોનો હતો? હિરણ્યકશિપુનો. કઈ સારો માણસ હતો? એ અસુરમાં ગણતરી થાય. એનો ચાકર હોવા છતાં પોતાના માલિકની આજ્ઞામાં ન રહેતા પ્રહલાદનો પક્ષ રાખ્યો તો સત્સંગમાં ભગત તરીકે જન્મી ગયો. મહારાજ કે તું એટલે ભગત થયો છે, અને બીજું એ વખતના તારામાં કાંઈક પાપ રહેલા હતા એ આજ તને લાકડી મારીને કાઢી નાખ્યા. કારણ કે અસુર ભેગા રહેતો હતો એટલે થોડોક તો રંગ લાગે જ, સાન ના આવે પણ વાન તો આવી જ જાય થોડી ઘણી, સમજ્યા ને? અને વાન ના આવે તો એ સાન આવી જાય, કહેવત છે ને એવી, એક કહેવત છે ને એવી કે કોઈની હારે તમે રો એટલે થોડાક લક્ષણ આવી જાય. મેં જોયું કે ખબર નહીં, તમે જોજો કોઈ હાંસી મસ્કરીવાળા માણસ જોડે આમ 25 દાડા, મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના રહો ને તમારો સ્વભાવ હાંસી મસ્કરીવાળો થઈ જાય. અને કોઈ કથા વાર્તાવાળા ભેગા તમે રહો ને તો તમારો સ્વભાવ એવો થઈ જાય. કોઈ ગુણ લેવાવાળા ભેગા રહો ને તો તમારો સ્વભાવ ગુણ લેવાવાળો થઈ જાય. કોઈ અવગુણ લેવાવાળાને ભેગા તમે રહો ને 6 મહિના તો તમારો સ્વભાવ અવગુણ લેવાવાળો થઈ જાય. દ્રષ્ટિકોણ બદલાઈ જાય આખા. આપણે રોજ મહિમાની વાતો કરીએ છીએ ને, સાંભળીએ છીએ ને, એટલે આપણા બધાના હૃદય મહિમાવાળા રહે છે. પણ હમણાં જો આપણે મહિમાન છોડીને બીજી વાતો શરૂ કરી દઈએ ને તો બધાના હૃદય એવા થઈ જાય. એ પછી તો બળીઓ કોક હોય, બળિયા હોય કેટલા, કે મોટું આમ વાવાઝોડું આવતું એને એની આમે આમ અડી ખમ ઊભો રહે એવા હોય કેટલા, ભલ ભલા તનાઈ જાય. કારણ કે રોજ વાત સાંભળે, રોજ સાંભળે, રોજ સાંભળે, રોજ સાંભળે. કોઈના ગુણની વાત રોજ તમે સાંભળો તો 100% ગુણ આવી જાય, અને કોઈના અવગુણની વાત રોજ સાંભળો તો અવગુણે આવી જાય, બે આવી જાય. સંગે કરીને જીવનું ચડાન થાય છે ને સંગે કરીને જીવનું પતન થાય છે. જીવે પોતે જ નક્કી કરવાનું કે મારે સંગ કોનો કરવો. આમ હૃદયમાં વિચારવાનું કે મેં સત્સંગની અંદર પગલું મૂક્યું ત્યાંથી આજ દિવસ સુધી કોના સંગે કરીને ચડ્યો, કયો ભગત એવો છે કે જેના સંગે કરીને હું સત્સંગમાં ચડ્યો છું, બસ એનો સંગ કરો, એની પાસેથી વાત સાંભળો, ચડી જાઓ. અને પેલી રોજ એવી વાત સાંભળો કે પડ્યો 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 પડ્યો, પડી જાય,
વાર ના લાગે, વાર ના લાગે. કારણ કે આ જગતમાં તો સ્વામીએ વાતોમાં કીધું ને કે ગાય લઈને ચાર જણા જતા હતા, અરે સોરી એક જણો ગાય લઈને જતો હતો, તે ચાર ચોરે જોયું કે ગાય સરસ શણગારેલી છે. પેલો બ્રાહ્મણ હતો ભૂદેવ, એટલે એને કોઈ દાનમાં આપેલી, તે સરસ આમ સોનાના શણગાર વણગાર બધું વ્યવસ્થિત કરીને આપેલી. દાન કરવાવાળો સારો હતો, એવી ગાયનું દાન નહોતું કર્યું દૂધ ના દે, નહીં તો લોયામાં વર્ષો પહેલાં એક ગાય આવી હતી દાનમાં, તો દાનમાં જ જીવી. ગુરુજીને કે ગાય દઈ જ દેવી છે, 17 વર્ષ થયા, 15 વર્ષ થયા, એ ગાય દીધી તે દીધી, ગાય દૂધ આપે નહીં, બાકી અમને કહી ગયા 5-5 લિટર દૂધ ગાય દે છે, એટલે દાનમાં દેવી છે. તે ગાયે દીધું નહીં, અમે પહેલાં કીધું ભગત દૂધ નથી દેતી, કંઈ નહીં સ્વામી તો બીમાર હશે એટલે, તે મહિનો આવે તો હાજી થઈ, તોય ગાય દૂધ નહોતી દેતી. ગુરુજી કે કંઈ નહીં, ગૌ સેવા આપણે કરો, કે ગાયની સેવા કરી પછી. પણ આ તો દાન કરી હતી એટલે સરસ ગાયનું દાન કરેલું, સિંગડે સરસ, પૂંછડે સરસ, સરસ મજાને એને શણગારેલા, પાછું દાનની કોથળી બાંધી આપેલી આરે. ઓલો બ્રાહ્મણ લઈને જાતો તો ચાર ચોરે જોયું કે મારી ગાય લેવા જેવી છે, છે સરસ. તો ચારે જણાએ નક્કી કર્યું, અડધા અડધા માઇલે ઊભા રહ્યા. તો પહેલો છે ને ઓલો ગાય લઈને નીકળે ને, એટલે એ મરવું છે, મરવું છે, મરવું છે, આ વાઘ લઈને ક્યાં આલ્યો, કે ઓલો કે વાઘનો એક ગાય છે. એટલે આ મૂરખ કોકને પૂછતો ખરો વાઘ છે કે વાઘ હતું શું. આ ગુણાતીતાન સમય વાતોમાં કીધું છે, હા હતી ગાય, પણ એટલે વાઘ છે ફાડી ખાશે, જા જા કે ગાય છે એમ કરીને હાલ્યો. ત્યાં અડધા માઇલે પેલો બીજો ઊભો જ તો, એ એટલે મૂરખ આ ક્યાં, આ તો વાઘ છે, આને ક્યાં લઈને હાલ્યો તું, આ વાઘને હાથમાં પકડાય, મૂકી દે મૂકી દે મૂકી દે. ઓલા નથી, અરે છે ગાય, મને ગાય દેખાય છે, આ કે છે વાઘ છે. ઓલા દાન ગાયનું કર્યું છે, કોક પાયેથી લઈને આવ્યો છે, વિચારો તો કરા. તો હવે બીજાએ કહીને પેલો કે મરવું હોય કંઈ મન વાંધો નથી, બાકી આ વાઘ છે આને છોડી દેવા જેવું છે ને ભાગી જવા જેવું છે, તાર જવું હોય તો લઈ જા. ઓલો લઈ ગયો, પણ રસ્તામાં હવે સંકલ્પ ચાલુ થઈ ગયો. કયો સંકલ્પ? સારું ગાય છે કે વાઘ છે, હું સમજુ છું, મને દેખાય છે એ સાચું કે ઓલો કે છે એ સાચું, બોલો કયું સાચું? દેખાય છે એ સાચું, પરંતુ આપણી અલ્પ બુદ્ધિને ઊંધી બુદ્ધિ કયું માને? શંકા કુશંકા થવા લાગી ને, શંકા કુશંકા થઈ એનો અર્થ જ એ છે કે આપણી બુદ્ધિ ગાયમાં સ્થિર નથી. જો આપણને ખાતરી જીવમાં હોય કે ગાય જ છે, તો ઓલો કે વાઘ છે તો એને કહેવાનું આ વાઘ તારા માટે હોય, મારા માટે તો ગાય છે, હાલ એમ જ કે ને. પણ ત્રીજો મળ્યો, ત્રીજો કે એ મૂરખ આ ભાન પડે જ ફાડી ખાશે, બૈરા છોકરા વિનાનો થઈ જઈશ, જા આને મૂક્યાય, આને જંગલમાં મૂકવાનો હોય, આને કેમ કાંડે જાલીને ફરે છે, વાઘને મોતને આરે લઈને ફરે છે. ઓલાને હવે પાક્કું થઈ ગયું કે હારો વાઘ તો છે જ, ના ના પણ હજી આંચળ દેખાય છે, પૂંછડું દેખાય છે, સિંગડું દેખાય છે, ગાય તો છે જ, બાકી બધી પેલી ધનનું પોટલું ને બધું એના ગળે ગાયના ગળે બાંધેલું. ત્રીજો નીકળ્યો અને ચોથો તો દૂરથી દોડતો હામો આવ્યો આને, એટલે એ આને મૂકી દે મૂકી દે મૂકી દે, વાઘ છે એટલે મરી જઈશ. અને આને પાક્કું થઈ ગયું કે હારું ચાર જણ કે ખોટું ના કે. શું પાક્કું થઈ ગયું? ચાર જણ કે એ ખોટું ના કે. હા 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 હા, ગાયનું દૂધ કાઢતા ગાયને જોઈ છે, ગાયને સિંગડે જોવે છે, ગાયને પૂંછડે જોવે છે, ગાયના આકારને જાણે છે, પ્રેમથી કોઈએ દાન દીધું છે, દાન દેવાવાળાની ઉદારતાને પણ સમજેલો છે. પણ ચાર જો કપટી માણસો, ચાર જો છળવાળા માણસો એવું કહે છે કે આ ગાય નથી આ વાઘ છે, ઓલો ચોથાએ કીધું ને ગાય મૂકીને ભાગ્યો કે મરી જઈશ, માન નથી જોતું, મૂકી જ દીધું ને ભાગ્યો, મુઠ્ઠીઓ વાળીને કાંઈ લેવા હાર્યો, ઓલા ચારે ભેગા થઈને ગાય ગર્ભેગી કરી દીધી ને ધનના ચાર ભાગ કરી દીધા. સ્વામીએ કીધું આ તો દ્રષ્ટાંત છે. ગુણાદિતાનંદ સ્વામીની વાતો કેટલા વાંચો છો, આંગળી ઊંચી કરો તો, ડેલી વાંચતા હોય? બહુ ઓછા બાપા, બહુ ઓછા. આટલું બધું કાચું તો હાલતું હશે. હું જ્યારે આમ પૂછું કે આ કેટલા વાંચો છો, તો લગભગ મારે તો એવું જ કહેવું પડે કે આટલું બધું કાચું હાલતું હશે, વાંચવું પડે. હું બહુ વખત કહું છું ને, બહુ સાચા શબ્દમાં કહું છું, વચનામૃત
ચાલો વચનાવત કેટલા વાંચો છો? ઓકે, હજુ ઓછું રિઝલ્ટ છે. હવે વચનામૃત નહીં, સ્વામીની વાતો નહીં, એને તમને મારી ભાષામાં કહું તો તમે મારી કથાઓમાં સાંભળ્યું હશે કે વચનામૃત અને સ્વામીની વાતો વિનાનો સત્સંગ એટલે ખબર છે મારો પર્ટિક્યુલર શબ્દ તમને? પાયા વિનાની ઇમારત. એને શું કહેવાય બોલો તો? તમને એમ થશે કે સ્વામી આવું કહી દેવાનું, પણ હું તમને સાચું કહું છું, હું મારા નિજ અનુભવથી કહું છું. વચનામૃત અને સ્વામીની વાતો વિનાનો સત્સંગ એટલે પાયા વિનાની ઇમારત. એ ઇમારતનો કોઈ ભરોસો નહીં. અને વચનામૃત અને સ્વામીની વાતોથી સત્સંગ થયો હશે, કાળ કર્મ અને માયા પણ એને ડગાવી નહીં શકે, એના હૃદયમાંથી કાઢી નહીં શકે. ગમે એવી પરિસ્થિતિ, ગમે એવામાંથી એને નીકળવાનું થશે ને તો ગુમરી ખાઈને બહાર નીકળશે, કારણ કે વચનામૃત અને સ્વામીની વાતોનું જ્ઞાન. એ મને ખબર છે, જ્યારે સાધુ થવા ને ત્યારે ગુરુજીએ બે જ વસ્તુ આપી કે આ વચનામૃત સ્વામીની વાત, આ બે બારનું કોઈ જ્ઞાન લેવાનું નહીં, બીજું વાંચવાનું બધુંય, પણ આ બધાને આ બેમાં સમાવી દેવાનું. જે કાંઈ વાંચો, જે કાંઈ સમજો, આ બેમાં મળતું આવે તો ઓકે, ને આમાં મળતું ના આવે તો સમજવાનું કાંઈ ખોટું નાખો બાજુ પર. એ વચનામૃત ને સ્વામીની વાત. હવે સ્વામીની વાત 3 લીટીની છે. કેટલી? 3 થી 4 લીટી, 1.5 મિનિટ ના થાય વાંચતા. હવે 1.5 મિનિટ માટે આપણે આખી જિંદગી કાઢ નાખીએ. હાલે મહેન્દ્રભાઈ, 1.5 મિનિટની વાત વચનામૃત ના વંચાય તો હાલે. કદાચ ચાલો વચનામૃત બહુ લાંબુ પડે ને તો એનો ટાઈમ ના હોય મુકેશભાઈ, કારણ કે આપણે કેટલી મોટી જોબ કરવાની, પણ સ્વામીની વાત તો વાંચો. આજે નિયમ લઈને જાઓ, સ્વામીની વાત વાંચ્યા વિના હોવાનું નહીં, સમજ્યા ને? સ્વામીની વાત આજે ઘેર ના હોય તો અહીંથી લઈને ઉપર મારી પાસે આવજો, જેને આવવું હોય એને હું તમારી પાસે ભિક્ષા માગું છું એવું સમજી લો તમે. કારણ કે સમજણ તો પોતાને જ દ્રઢ કરવી પડશે. તમે ગમે એટલી વાતો સાંભળો એનાથી સમજણ દ્રઢ નહીં થાય. આ વાતો છે, પણ સ્વામીની વાતો કે વચનામૃત વાંચેલું હશે ને તમને ફિટ થઈ જશે કે આ બરાબર છે, આ સાધુ કે છે સાચું છે, પાક્કું થશે. અને વાંચ્યું નહીં હોય તો શું થશે કે આવું વાંચ્યું ના હોય તો ક્યારેક વાત નીકળે તો એ થાય કે આ વાત કરી પછી ભૂલી જવાય, સ્મૃતિમાંય ના રહે. અને ક્યારેક દેશકાળનું વિપરીતપણું થાય ત્યારે તમને તમારી પોતાની સમજણ ઊભા રાખશે, સ્થિર ઊભા રાખશે. જો નહીં હોય સમજણ તો એ તો ગમે તેવો હોય, દેશકાળનું વિપરીતપણું થાય તો તમારી ક્યાં વાત કરો છો અહીં વાતો કરવાવાળા ઉડી જાય, આ માઇક ઉપરથી વાતો કરવાવાળા ઉડી જાય તો તમારી વાત જ શું કરવી? તમે અઠવાડિયે એક વાર આવો, અમે તો અહીં અખંડ રહીએ તોય ઉડી જઈએ. જો પાયો મજબૂત ન હોય તો, અને પાયો મજબૂત વચનામૃત ને સ્વામીની વાત સિવાય ક્યારેય નહીં થાય. આજે નહીં થાય, આ જન્મે નહીં થાય, ને હો જન્મે નહીં થાય. એટલે વચનામૃત કાં સ્વામીની વાત બે વાંચી શકો બહુ સારું, બે ન વાંચી શકો તો સ્વામીની વાત પહેલા, કારણ કે 3 લીટીની 4 લીટીની 5 લીટીની વધુમાં વધુ 10 લીટીની હોય એટલે તમને વાંચવામાં પણ સરળ પડે, સમય પણ બહુ ના જાય, કારણ કે તમે ઘણા બધા કામમાં હો. પણ પેલી એક વાત વાંચી હોય પછી એક વાત વાંચીને આખો દિવસ વિચાર્યા કરો, બસ આ ગાયવાળી વાત છે મેં તમને કીધી, આ વાત કંઈ મારું દ્રષ્ટાંત નથી, આ કોનું દ્રષ્ટાંત છે? સ્વામીનું. હવે તમે વાંચેલું હોય એટલે તમને કોઈક ચાર આવા મળી જાય ને ચોર, આ ગાય નથી, ગાય નથી, ગાય નથી, પણ આપણે વિચારવાનું કે મેં આટલી વાર દૂધ કાઢીને દૂધ પીધું તો એ ગાય નહીં. આ તો બ્રાહ્મણ હારો કહેવાય કે હજુ તો રસ્તામાં જ હતી ગાય, એને દૂધ તો પીધું નહોતું. પણ ઘણી વખત એવું થાય કે તમે રોજ ખીલે બાંધેલી ગાય હોય ને અને રોજ તમે દોઈને દૂધ પીતા હોય એનું, પણ 10 જણા આવીને કહેલા વાઘ ક્યાં બાંધ્યો, વાઘ ક્યાં બાંધ્યો, વાઘ ક્યાં બાંધ્યો. તમે 10 વર્ષથી જેનું દૂધ પીવો છો એ ઓલા 10 જણા આવીને કે વાઘ ક્યાં બાંધ્યો તો ગાયને છૂટી કરી દઈએ. એ ન થઈ જાય એના માટે વચનામૃત ને સ્વામીની વાતો જોઈએ, સમજાય છે? ખાલી સેટરડે તમે આવો અને કરતાલ ખખડાઈ લો ના લે, ચાલે જ નહીં. તમે રોજ લાઈવ કથા સાંભળતા હોય ને તોય તમને વચનામૃત ને સ્વામીની વાતનું જ્ઞાન જોઈએ, રોજ કથા સાંભળો તોય જોઈએ. બોલો. એટલું જ ખરું. હારો હું આવું ત્યારે થોડી કઠણ વાત તમને કરી દઉં, નહીં હારો મીઠું તો કહેતો જ નથી, પણ શું કરું, એટલા માટે નથી કહેતો કે મને ખબર છે કે બહુ મીઠું ખવડાવવાથી ઘણી વખત
જે કરવાનું છે ન થાય, જે કરવાનું છે ન થાય. કારણ કે આપણી શોભા ખાલી કંઈ આપણે વ્હાઇટ લેંગો જબ્બો પહેરી દઈએ એટલી થોડી શોભા છે. આપણી શોભા કંઈ એટલી થોડી છે કે આપણે પટકો લગાવી દીધો ને સરસ મજાનો પાટો સો જોરદાર કરી દીધો, એ જ એટલી આપણી શોભા કે એ જ આપણી નક્કરતા નથી. નક્કરતા તો આપણું ઠચ સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન, ઠચ સદગુરુની વાતોનું જ્ઞાન એ હોવું જોઈએ. ભલે બધાયમાં ના હોય, થોડું થોડું થાય, પણ વાંચન હશે તો આવશે, નહીં તો કેમ આવશે. માટે આજે થોડો આત્માને જાગૃત કરીને જેને જેને વાંચવાની ઈચ્છા થાય, તમને લાગે ખરું આ સાધુ કહે છે એટલે સાચું હશે તો કરવા માંડજો મહેન્દ્રભાઈ, બરાબર ને. બાકી હું તો વાંચું જ છું, તમે કોઈ નહીં વાંચો તો હું તો વાંચું જ છું. અને એનાથી જ બળિયા થવાય. વચનામૃત પછી ગુણાદિતાનંદ સ્વામીની વાતો, અને ગુણાદિતાનંદ સ્વામીની વાતો બરાબર મગજમાં ફિટ થઈ જાય ને પછી ગોપાળન સ્વામીની વાતો. અને ગોપાળન સ્વામીની વાતોને જ્યારે આપણે સમજીએ ને ત્યાર પછી સત્સંગ પૂરો સમજાય. સમજાય ત્યાં સુધી તો સમજાય નહીં, આ પહેરવાથી નથી સમજાઈ જતો, હજુ હજુ સમજીએ છે. આટલા વર્ષોથી હજુ આટલું વાતો કરીએ છીએ ને તોય હજુ સત્સંગને, મહારાજને, મોટા પુરુષોને, આ સત્સંગની દિવ્યતાને, પ્રાપ્તિને હજુ સમજીએ જ કરીએ છીએ, વિચાર્યા જ કરીએ છીએ કે આ કેવી પ્રાપ્તિ છે, આ કેવા મોટા મહારાજ, આ કેવો સત્સંગ. હજુ સમજીએ છીએ, હજુ એવું નથી લાગતું કે સમજી ચૂક્યા, હજુ લાગે છે કે હજુ કંઈક સમજવામાં બાકી છે. એ વાંચીએ તો ખબર પડે, હવે વાંચીએ જ નહીં એ તો બધું સમજેલો જ, એને તો કાંઈ નહીં, પૂર્ણ કામ, પૂર્ણ કામ કહેવાય. માટે વાંચવાનું રાખજો. ઝુમ્મખ રામને લાકડી મારી, અને લાકડી મારી, અને લાકડી મારીને મહારાજે કીધું કે અમે તારા પાપ દૂર કર્યા. પણ એ દિવસથી ઝુમ્મખ રામને મૂર્તિ અખંડ દેખાવા લાગી. અખંડ મૂર્તિ દેખાય એટલે મૂંઝાના, કારણ કે કોઈ પણ વ્યવહારિક કામ કરવા જાય તો શું દેખાય? મૂર્તિ દેખાય. તમે ક્રેડિટ કાર્ડ કાઢો ને અંદરથી મૂર્તિ બહાર નીકળે તો શું દશા થાય મને કહો. તમે તમને કીધું હોય ઘેરથી જાઓ માર્કેટમાંથી રીંગના શાક, ગાજર, બટાકા તે લઈ આવો, તમે જાઓ દુકાનમાં, જ્યાં જુઓ ત્યાં મૂર્તિ જ દેખાય મહારાજની, તો શું લો, શું લો? તમે જોબે ગયા અને જોબ ઉપર તમારે કંઈ કામ કરવાનું હોય ને આ બધે મૂર્તિ જ દેખાય મહારાજની, તો શું કામ કરો? તે ઝુમ્મખરામને એવું થઈ ગયું, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે, જ્યાં જોવે ત્યાં એ દેખાય. આવું થતું હશે સાચું? તમને લાગે છે આવું થાય? આવી સ્થિતિ થતી હશે જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય, આવું થાય? આવું થતું હશે? કેટલા ના પડે છે કે આવું થતું હોય? હા તો પડે છે, થતું હોય. આપણે રૂપિયા દાટ્યા હોય ક્યાંક તો જ્યાં જોઈએ ત્યાં શું દેખાય? શું દેખાય? રૂપિયા. સીધું છે, ઘરની અંદર આપણે માની લો કે કેશ લાઈન મૂક્યા, કેશ હોય નહીં પણ આવી ગયા ને કેશ આપણે મૂકી દીધા છે પૈસા જાજા, તો આપણે અથવા સોનું લાયા છે બેંકના લોકરમાં મૂક્યું છે, બે દિવસ પછી લગ્ન છે અને સોનું 100 તોલા તમારી પાસે છે, અને 100 તોલા સોનું લઈને ઘરમાં મૂકીને મંદિર આવ્યા છો, એલાર્મ સિસ્ટમ ચાલુ કરવાની ભૂલી ગયા છો, ફોનમાંથી ચાલતી નથી, કદાચ અડધેથી ઘેર ના જાવ તો સારું, કે મંદિરમાંથી વહેલા ઘેર ના જતા રહો તો સારું, પણ કદાચ મંદિરમાં રહો, કથામાં બેસો, સરસ મજાના, વાહ મહારાજે કેવા ગુલાબના હાર ને બધું પહેર્યું છે, બધું બધું બહુ સરસ, કથાઈ સ્વામીએ બહુ હારી કરી, પણ દેખાયા શું કરે? સોનું. બસ એ જે દેખાય છે ને એટલો મહિમા પણ આપણે હજુ ભગવાનનો સમજી શક્યા નથી. જો સમજાશે તેથી ભગવાનને યાદ નહીં કરવા પડે, ભગવાન યાદ રહેશે. એને ભૂલવા કઠણ પડે કે આ મહારાજને હું કેવી રીતે ભૂલું, એને ભૂલવા કઠણ પડે. એક ચરિત્ર મેં વચ્ચે કીધું હતું ને, એક એ હરિભગત હતા, ખેતી કરતા હતા, 100 વર્ષ 150 વર્ષ પહેલાંની વાત છે, ખેતી કરતા હતા. ખેતી કરતા કરતા આમ મૂર્તિને સંભાળીને જ કરે, જે કરે ને મૂર્તિને સંભાળીને કરે. વાલા ભક્તો થોડી ટેવ એવી પાડવી, હા, હાલતા ચાલતા ખાતા પીતા મૂર્તિને સંભાળવી થોડી, મહારાજને સંભાળવા. હરિકૃષ્ણ મહારાજ ગમતા હોય, ઘનશ્યામ મહારાજ ગમતા હોય, ઠાકોરજી ગમતા હોય, જે ગમતા હોય, પણ એને આમ સંભાળ્યા કરવા, એનો કોન્ટેક રાખવો, એનો સંબંધ રાખવો. એના માટે તો આપણું આ મંદિર છે, એના માટે તો આપણો આ સત્સંગ છે. એવી સ્થિતિ બાંધવા માટે તો આપણે ભેગા થયા છે, અને એવી સ્થિતિ બાંધવા માટેનો પ્રયત્ન આપણે આજ ચાલુ કરીશું ને તો જીવનના છેલ્લા શ્વાસે કંઈક પ્રાપ્તિ થશે. ઓલા ભગત મૂર્તિ હંભારી નામ હળ હાંકે, એમાં હળ હાંકતા હાંકતા મૂર્તિ ભૂલાઈ ગઈ, મૂર્તિ ભૂલાઈ ગઈ.
ખબર નહીં કેમ ભૂલાઈ ગઈ, પણ મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. સ્મૃતિ જ ના થાય, સ્મૃતિ જ ના થાય તો ભગતને હળ લઈને આમ ના આમ ઊભા રહી ગયા. બસ એવા ને એવા ઊભા રહ્યા. 10 દિવસ થયા. કેટલા દિવસ? 10 દિવસ. કોઈ પણ ક્રિયા કરે ને તો મૂર્તિ આમ આગળ દેખાઈને મૂર્તિને સંભાળીને ક્રિયા કરે. જેમ ઓલા રૂપિયાવાળાને રૂપિયા સંભાળીને થાય ને, બધું સોનાના ઢગલાવાળાને સોનું સંભાળીને જેમ થાય ને, એમ આ ભગતને મૂર્તિ સંભાળીને ક્રિયા થાય. કારણ કે આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. આના જેવી મૂર્તિ આ બ્રહ્માંડમાં પૂર્વે આવી જ નથી. આ તો પ્રથમ વખત આવેલા મહારાજ છે. જે સ્વરૂપમાં પ્રીતિ હોય ટેવ એવી પાડવી મહારાજને સંભાળીને. મહારાજ હાલું, મહારાજ બોલું, મહારાજ સાંભળું. જે બોલીએ ને પહેલાં પહેલું ડાયરેક્ટ કંઈ મૂર્તિ નથી યાદ રહી જવાની, પણ પહેલાં પૂછવાનું, આમ પોતાના આત્મા મહારાજને પૂછવું, મહારાજ હું આવું સાંભળું એ તમને ગમે કે ના ગમે? આ રેડિયો સાંભળું તો તમને ગમે? ગાડીની અંદર હું પિક્ચરના ગીત સાંભળું તમને ગમે? મહારાજને ના ગમે તો મારે નથી સાંભળવું. સારું, આવું આવું ચાલતો ચાલતો હું આ જગ્યાએ જઉં તો મહારાજને ગમે? ના સારું, મહારાજને ના ગમે, નથી જવું. હું આવું બોલું તો મહારાજને ગમે? ના, મહારાજને નથી ગમતું તો મારે નથી બોલવું. પહેલાં તો આવું કરવું પડે, એક એક ક્રિયામાં પૂછ્યા કરવું પડે કે મારા મહારાજને ગમશે, મારા સદગુરુને ગમશે, આ દિવ્ય શાસ્ત્રોને ગમશે. આવું પૂછ્યા કરવું પડે. એવું પૂછ્યા કરીએ ને પછી એવું જ બોલીએ, એવું જ ચાલીએ, એવું જ ખાઈએ, એવું જ સાંભળીએ, એવું જ જોઈએ, એટલે મહારાજ પછી આપણી જોડે આવે, પછી આવે. કારણ કે એમને એવો ભરોસો થઈ જાય કે આને મને ના ગમે એવું નથી કરવું. પછી આપણી ભેગા રહેતા થાય, પછી દેખાય, પછી બોલો તોય દેખાય, ચાલો તોય દેખાય. આર્યા મહારાજ, આર્યા મહારાજ, આર્યા મહારાજ. આ બધું થાય છે મોટાની કૃપાથી. આ કશું બોલવાથી નથી થતું, કશું વાંચવાથી નથી થતું. જેની ઉપર, જેને ભગવાન એવા વશ છે, એનો અત્યંત રાજીપો જ્યારે આપણી ઉપર થાય ત્યારે એવી સ્થિતિ થાય છે. અને એવી સ્થિતિ કરવા માટે તો આપણો જન્મ છે, બાકી બીજું કાંઈ કરવા માટે આપણો જન્મ નથી. સોનાના શિખરો કરવા અમારા જન્મ નથી, અને તમારા જન્મ મોટા બિઝનેસો ને મોટા મકાનો કરવા નથી. અમારા ને તમારા જન્મ ભગવાનની મૂર્તિમાં આવો આપણો આત્મા પરોવા માટે છે. ભગત ઊભા રહી ગયા, 10 દિવસ સુધી હાલ્યા નહીં, ત્યાંથી આમ ડગલું ના ભર્યા, અને મારા 10 દિવસ પછી પ્રગટ થયા. અને મહારાજ કે ભગત કેમ હાલતો નથી તું આગળ? ત્યારે ભગત એટલું જ બોલ્યા, મહારાજ તમારા વિના એક ડગ પણ કેમ ભરાય? તમે વિચારો તો ખરા, કેવો ભગત એ હશે, એને કેવી ભગવાનની મસ્તી હશે, અને કેવી ભગવાનની ખુમારી હશે, કેટલા ભગવાનની અંદર એ આધીન હશે, કેવો મહારાજમાં ડૂબેલો હશે. એને મહારાજને એમ કહી દીધું કે મહારાજ તમારા વિના એક ડગ પણ કેમ ભરાય? આપણે આવા સ્થિતિવાળા ક્યારે થાશું? આપણે આવા ભગવાનમાં મસ્ત ક્યારે થાશું? આપણા આત્માને પૂછીને સાચા માર્ગે હાલવા માંડું, બીજા કશામાં ના પડવું. જેને ભગવાન સુધી પહોંચવું છે એને એક ભગવાનની પાછળ જ પડવું. જેને ભગવાન સુધી પહોંચવું છે એને એક સત્પુરુષના રાજીપાને ધ્યાનમાં રાખીને જીવવું, બધું જ થઈ જાય. આજે રામકૃષ્ણ સ્વામી આવ્યા સવારે, બહુ સરસ વાત કરતા હતા. મારા અંગમાં મળતી અને મને ગમે એવી પાછું મોટા સાધુ જોઈન કરે ને, અને સ્વામીનું પણ પોતાનું વર્ષોથી હું એમની કથા વાર્તા ક્યારેક ક્યારેક શિબિરો દરમિયાન સાંભળું ત્યારે અંગ જોઉં કે જે ગુરુજીનું અંગ એવું જ સ્વામીનું અંગ છે. સ્વામી સ્વામી કે સ્વામી એક વાત કહું, મેં કીધું આ કોણ સ્વામી? મને કે જો સત્સંગમાં આવ્યા પછી કરવાનું તો આટલું જ છે, સદગુરુને ઓળખવા અને સદગુરુનો રાજીપો લેવો, આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. કે આ જ મુક્તપણું છે, આ જ અનાદિ મુક્તપણું કહો, મહારાજની મૂર્તિનું સુખ કોઈ આ જ છે. મેં કીધું વાત સાચી જ છે સ્વામી, કે જેટલો મોટાનો રાજીપો થતો જાય એટલું અંતરમાં ટાઢું થતું જાય, જેટલો મોટાનો રાજીપો વધતો જાય, જેટલો વધતો જાય એટલો મૂર્તિનો કોન્ટેક ઓટોમેટિક વધતો જાય, ઓટોમેટિક વધતો જાય. અને એ આપણે કરવાનું જ છે. એના માટે જ આ કથા વાર્તાઓ, એના માટે જ આટલા ઉત્સવ સમયો, એના માટે જ તમારા દાન ધર્માદાઓ, એના માટે જ બધા આયોજનો. મૂર્તિને છોડીને કંઈ પણ કરવા માટે કોઈ આયોજન નથી. જે આયોજન છે એ બધું મહારાજમાં જોડાવા માટે છે. આપણે અહીં આગળ સદગુરુનો મહિમા છે, આપણે અહીં સંતોનો મહિમા ગાઈએ છીએ, ભક્તોનો મહિમા ગાઈએ છીએ, એકાબીજાનું પૂજન કરીએ છીએ, એકાબીજાનું અર્ચન કરીએ છીએ. જોડાવું છે ક્યાં? મહારાજમાં. ભગવાનના ભક્તના અહોભાવથી જોડાવાય છે મહારાજમાં.
ભગવાનના સંતોના અહોભાવથી જોડાવાય છે મહારાજમાં, ભગવાનના સત્પુરુષ અને સદગુરુમાં અહોભાવથી જોડાવાય છે મહારાજમાં, મહારાજમાં જોડાવા માટે એક પગલું પણ મહારાજ કેમ ભરાય? અને ત્યારે મહારાજ કે જા, હવે હું તને ક્યારેય ભૂલાવું નહીં, હવે ક્યારેય તારાથી દૂર નહીં થાવ, આવી મોટી પ્રાપ્તિ મહારાજની આપણને થઈ છે. ઝુમ્મખ રામ એને મહારાજ ભૂલાતા જ નહીં. પછી તો એ ઝુમ્મખ રામને મહારાજને એને પ્રાર્થના કરી, મહારાજ મને તો જ્યાં જઉં ત્યાં તમે દેખાવ છો, કંઈક હરખું કરો ને. મહારાજ કે હારું નહીં દેખાઈએ જા. મહારાજ એવું નહીં, હાવ ના દેખાવ એવું ના કરશો તો હું ધ્યાન કરું ત્યારે દેખાજો, બે કલાક ધ્યાન કરું ને મહારાજ ત્યારે તમે દેખાજો. મહારાજ કે હારું, બે કલાક તું ધ્યાન કરીશ ત્યારે દેખાઈશ, થોડો અભ્યાસ કરજો વાલા ભક્તો. આ ખાલી એટલું ના કરતા, મંદિર આવીને સેવા કરીને જતા રહો, હા એ તો કરજો જ, તમારું અંગ સેવાનું હોય સેવા કરજો, તમારું જે અંગ હોય એ કરજો, પણ થોડીક ટેવ પાડજો એવી કે ક્યારેક આમ ભગવાનની મૂર્તિ છે ને આમ લઈ અને આમ બેઠા રહેવું, મહારાજની જોડે થોડી મીઠી વાતો કરવી, મહારાજની જોડે થોડું બોલવું, મહારાજને ખાલી આમ જોયા કરવા, મહારાજને અંતરમાં આંખ મીચીને સંભાળ્યા કરવા, આટલી તો ટેવ પાડજો. કારણ કે એ કરવા માટે જ આપણો જન્મ છે અને એ કરવા માટે તો આ સત્સંગ છે. એ જો આપણે નહીં કરીએ, જેને જેને કર્યું છે એને મળ્યું જ છે, જેને નથી કર્યું એને નથી મળ્યું, જે કરશે એને મળશે, જે નહીં કરે એને નહીં મળે, જે કરશે એની ઉપર મોટાની દ્રષ્ટિ થશે અને મોટાની દ્રષ્ટિ થશે એટલે એને ભગવાન મળશે જ, એને ભગવાનની અનુભૂતિ થશે જ, ભગવાનથી નજીકે જશે જ. અને આવું જેને કરવાની ટેવ પડે ને આવી ભૂખ જાગે, બીજામાં નવરો થાય, એ તો બીજું કાંઈ તમે એને આગળ કંઈ બીજી વાત કાઢો ને તોય તરત કે ભાઈ રહેવા દો, મારે તો પેલું મૂર્તિવાળું કંઈક કરો, રસ્તો એ છે, તરત એની વાત કરે. આપણે તો જેવી સભાપતિ નથી ને 1000 પ્રકારના વ્યવહારની વાતો, 1000 પ્રકારના, 1000 પ્રકારના વ્યવહારની વાત આપણને તરત ખેંચી લે. તમે વિચારો, મૂર્તિની અને કથા વાર્તાની અને મહિમાની વાતો 1 કલાક થઈ હોય, પણ જય સદ ગુરુ સ્વામી નિર્વિકલ્પ ઉત્તમ હતી, પત્યું નથી ને જેવા મળ્યા નથી ને, વાહ વાહ. ખબર નહીં હું કોઈ દાડો, મારી પાસે એવું સાધન નથી, નહીં તો બધાના ખિસ્સામાં 1-1 ફીટ કરી દઉં ને તો મને ખબર પડે કે આ બધા કથા પત્યા પછી કરે શું. પણ આમ હું આવું એટલે મને ખબર તો પડે, કાંઈ એટલું બધું તો હાવ કાંઈ ખબર તો પડે ને. કેટલીક વાર ચેષ્ટા હાલતી હોય ને હું અહીંયા આવીને બેઠો એટલે ખબર પડી જાય મને કે વાહ, ભગવાનના ભક્તો બરાબર મૂર્તિનું સુખ લે છે, એટલે મને લાગે. પછી હું મારી રીતે આમ કહું કે એમાં કાંઈ નહીં, કાચપ એમની નથી, અમારી જ કહેવાય, હજુ અમારે પાછું થોડા ટકોરા મારવા પડશે, પાછું આમ થોડીક વાતો કરું ને એટલે ફરી ગુમરી ચડે, પાછું આમ 2-3 વીક આલી જાય, પાછો 3 વીક થાય એટલે ફરી પાછો 1 ટકોરો મારવો પડે, એમાં કોઈનો વાંક નથી, બધા એવું છે, મારું ને તમારું, આપણને કોઈક ટકોરા મારે એટલે હાલે, પણ આવું કર્યા કરવું, ભગવાનની પાછળ પડવું. ઝુમ્મખ રામ, એ ઝુમ્મખ રામને પછી એવું થયું, પછી એક સમયે શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા અને એક વખતે એક મારવ શ્રીજી મહારાજ, આ ઝુમ્મખ રામની કથા એવી છે. પછી ઝુમ્મખ રામનો ભાઈ હતો એક મુગટરામ, એને લેવા માટે મહારાજ જ્યારે અંતકાળે આવ્યા ત્યારે મુગટરામને લેવા માટે મહારાજ આવ્યા ને મહારાજે કીધું હું તને લઈ જઈશ હવે 1-2 દિવસમાં. એટલે મુગટરામને કીધું, એટલે મુગટરામ કે મને ઝુમ્મખ રામને કીધું મને લઈ જવાના છે, એટલે આ ડોસો ડોસી એટલે કે એના મા બાપ એને કે આને મારી પાસે આવવા ના દેતો ઝુમ્મખ રામને, કેમ તો કે જ્યારે રામચંદ્રજી આવ્યા ને ભરતજી મળવા આવ્યા ને ત્યારે હું ઋષિ હતો, આશ્રમ મારો હતો ને આ ભરતજીના સૈનિકો હતા અને મારા આશ્રમની ઝૂંપડી તોડી નાખી હતી, તે દિવસનું વેર લેવા માટે હું એને ગેરજન્મો છું, પણ હવે આ જન્મે મને ભગવાન લેવા આવવાના છે અને મને અંતકાળે જ્ઞાન થઈ ગયું છે કે મારે આની અરે આવું વેર છે એટલે આ ડોસા ડોસીને મારી પાસે આવવા ના દેતા, નહીં તો હું બચકું ભર લઈશ એને, આવું કીધું. તે પેલા મુગટરામ ઝુમ્મખ રામે કીધું એના મા બાપને કે મુગટરામની નજીક ના જતા, પણ હવે દીકરો એટલે તો ખેંચે જ ને, તે દીકરો તો ખેંચે આ બે, તે આનાથી રહેવાયું નહીં તે બચકું ભર લીધું, હા કે હવે વેર મટ્યું, હાલો પછી મહારાજ આવે ને ગયા ધામમાં. પણ આવું વેર યાદ હતું આટલું કર્યું તો પણ મહારાજની દયાળુતા કેવી, મહારાજ તો એને ધામ સુધી લઈ ગયા. એટલે શ્રીજી મહારાજ એમને કરુણા રસ આ વખતે એવો પ્રગટ કર્યો છે, એવો પ્રગટ કર્યો છે કે આ સમાની અંદર તો જેના જેના જેને આ સમામાં આ સત્સંગમાં જન્મ મળ્યો ને એના બહુ મોટા ભાગ્ય છે, બહુ મોટા ભાગ્ય. એક છેલ્લું ચરિત્ર તમને ખાલી કહું. એક દિવસ ગામ મેથાનમાં નરો નારાયણાનંદ સ્વામી હતા, સૂકા પીપળાના ને તુલસીના લાકડા સ્વામીએ મગાવ્યા. મેથાનમાં બેઠા હતા આમ વાતો કરતા હતા અને સ્વામીએ કીધું કે પીપળાના અને સૂકા પીપળાના અને તુલસીના લાકડા લઈ આવો તો હરિભક્તો.
તો હરિભક્તો બધા લઈ આવ્યા. પછી સ્વામીએ સુથારને બોલાવ્યો અને પોતાની પાસે બેસીને પાલખી તૈયાર કરી. સુથારની પાસે પાલખી તૈયાર કરી અને પછી બધા હરિભક્તોને કે બધા જાઓ રોટલા જમી આવો, રોટલા જમીને આવો, મારે દેહ મૂકવો છે. અને ઓલા બધાએ રોટલા જમીને આવ્યા એટલે સ્વામી કે બધા રોટલા જમીને આવ્યા તો કે હા સ્વામી કે આ મહારાજ મને લેવા માટે આવ્યા છે અને હું મહારાજની સાથે ધામમાં જઉં છું. જો આ સુકા સ્વામીએ પોતાની ચિતાના લાકડા પણ તૈયાર કરી દીધા. સ્વામી કે હું ધામમાં જાઉં એટલે આ માથે મૂકવાનો રૂમાલ આ મૂકું છું એ મને માથે પહેરાવી અને આ ચિતામાં મને બાળજો અને આ વિમાનમાં મને બેસાડજો. આટલું કહી અને સ્વામી જે સ્વામિનારાયણ કહીને આ મહારાજ આવ્યા છે ને ધામમાં જતા રહ્યા. બોલો, આ સત્સંગનો પ્રતાપ તો તમે જુઓ. આજે પણ આવી ઘટનાઓ ઘટે છે. આજે પણ ભગવાનના મોટા પુરુષો, ભગવાનના ભક્તો આવું કહીને જાય છે. એ મહારાજની અતિશય કૃપા છે. આપણને આવા મોટા મહારાજ મળ્યા છે માટે મહારાજને દિલથી ભજીને મહારાજને રાજી કરી લેવા, બીજા કોઈ આડ પંપાળ આ જગતની કોઈ માયામાં ન પડીએ અને મહારાજને રાજી કરીએ, આટલું જ તાન આપણે રાખવું. કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરવાને અનેક જનનો ઉધાર રે, કરવાને અનેક જનનો ઉધાર રે, મુક્તાનંદ ના વાલે રે મહાસુખ આપ્યો રે, આનંદ ના વાલે રે મહાસુખ આપ્યો રે, મુક્તાનંદ ના વાલે રે મહાસુખ આપ્યો રે, મુક્તાનંદ ના વાલે રે મહાસુખ આપ્યો રે, કરી નિત્ય નવલા ને હરે, કરી નિત્ય નવલા ને હવિહાર રે, કરી નિત્ય નવલા ને હવિહાર રે, કરી નિત્ય નવલા ને હવિહાર રે, આયવસર રે દયાળુ દયા કરી રે, આયવસર રે દયાળુ દયા કરી રે, દયા કરી રે, દયા કરી રે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.